नमस्ते। हाल कोरोना वायरस ने लीधे इंडियन ट्रेन पाछो आई गयो छे। बधा हेलो हाय थी छोड़ी अने बधा नमस्ते पर आई गया छे, एटले हूँ पण आजे नमस्ते कहूँ छूँ। विद्यार्थी मित्रों, हाल तमे बधा मजामां हशो तेवी आशा साथे आपणे आपणा पाठनी शरूआत करीए। તમે જાણો છો કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનો આપણે એક સેશન પૂરો કર્યો, જો તમારે કોઈને જોવાનો બાકી હોય તો તે આગળ સેશન તમારે જોઈ લેવો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો। આગળ વધીએ। કુદરતી અને કૃત્રિમ ખાતર બનાવવું, ખાતર કઈ રીતે બનાવવું, ખાતર શું છે તેની આપણે થોડી માહિતી મેળવીએ। વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર કહે છે, અને કૃત્રિમ ખાતર પણ કહી શકાય। બે પ્રકાર છે ખાતરના, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર। કુદરતી ખાતર એટલે તમે જાણો છો, આગલા ધોરણમાં તમે અભ્યાસ કરેલો છે કે કુદરતી ખાતર એટલે કે જે કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે તેને કુદરતી ખાતર કહે છે, અને કૃત્રિમ ખાતર એટલે જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે કે જે આપણે બનાવીએ છીએ તેને કૃત્રિમ ખાતર કહે છે। સતત પાક ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે। સતત માટીમાં પાક ઉગાડ કરીએ, તેને થોડો સમય પણ આપણે કોઈ પોષક દ્રવ્ય આપીએ નહીં તો તેમાં પોષક દ્રવ્યોનો નાશ થઈ જાય છે, અને તેથી આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં ખાતર આપે છે। જે પોષક દ્રવ્યોની ઉણપ ઉત્પન્ન થાય છે તેને દૂર કરવા માટે ખેડૂત જમીનમાં ખાતર આપે છે, તેને ખાતર આપવું કહે છે। આજે અંદર પોષક દ્રવ્યોની કમીને પૂરી કરે છે ખેડૂત, તેને ખાતર આપવાની ક્રિયા કહે છે। અયોગ્ય અને અપૂરતું ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે। અયોગ્ય એટલે કે જેમાં પોષક દ્રવ્યો સંપૂર્ણ માત્રામાં હોય નહીં એને અયોગ્ય કહેવાય, અને અપૂરતું એટલે ઓછા માત્રામાં આપ્યું હોય તો તેને અપૂરતું કહેવાય। જો એવી રીતનું આપણે ખાતર આપીએ તો તેને છોડની વૃદ્ધિ સારી રીતે થઈ શકતી નથી। કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે, કાર્બનિક પદાર્થ એટલે જૈવિક પદાર્થ, જૈવિક રીતે પ્રાપ્ત થાય છે કેટલાક પ્રાણીઓની મદદથી ને વૃક્ષોની મદદથી, એ રીતે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે। મેં કહ્યું જ હમણાં જૈવિક ખાતર છે અને તે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનની મદદથી પ્રાપ્ત થાય છે। ખેડૂત વનસ્પતિ તેમજ નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા દે છે। કુદરતી ખાતર કઈ રીતે બને છે તે જોઈએ। ખેડૂત વનસ્પતિ તેમજ નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે, ખાડાની અંદર બધું એક સાથે ભેગું કરીને તેનું વિઘટન થવા દે છે। વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે, કેટલાક સૂક્ષ્મ જીવો જે જમીનની અંદર રહેલા છે તેના દ્વારા તેનું વિઘટન થાય છે। વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે। જે વિઘટન થઈને અંતે જે પદાર્થ પ્રાપ્ત થાય છે તેને આપણે કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। હવે કુદરતી ખાતર સારું, કૃત્રિમ ખાતર સારું, કયું ખાતર વધુ સારું તેને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ। સૌપ્રથમ મગ અથવા ચણાના દાણા લઈ તેને અંકુરિત કરો। અંકુરિત કરવા માટે તેને આપણે પાણીમાં પલાળી રાખવા પડશે, પછી તેમાંથી ફણગો ફૂટે, ત્યારબાદ એક સરખા પ્રાંકુર વિકસિત થાય એટલે કે તેમાંથી ફણગો ફૂટે, તેમાંથી સારા સારા બીજ જોઈને પસંદ કરવાના। ત્રણ પ્લાસ્ટિકના ગ્લાસ લો, તેના ઉપર એ બી અને સીની નિશાની કરો એટલે કે તે આપણે ઓળખી શકીએ। ગ્લાસ એમાં થોડી માટી લઈ છાણિયું ખાતર ભેળવો, ગ્લાસ એ છે તેમાં આપણે થોડી માટી લેવાની અને તેમાં થોડું છાણિયું ખાતર ભેળવી દેવાનું, ગ્લાસ બીમાં માટી સાથે યુરિયા ખાતર ભેળવી દેવાનું, અને ગ્લાસ સીમાં કંઈ જ ભેળવવાનું નથી, ખાલી એકલી માટી। ત્રણેય ગ્લાસમાં સરખું પાણી આપવાનું અને તેને અંદર પ્રાંકુરને રોપી દઈ અને રહેવા દેવાના, સાચવીને એવી જગ્યાએ મૂકવાના કે જ્યાં તેને સૂર્યપ્રકાશ પણ મળી રહે અને પાણી પણ આપણે આપી શકીએ એવી જગ્યાએ મૂકવાના, જેથી તે સારી રીતે અંકુરિત થઈ શકે। 7 થી 10 દિવસ બાદ તેનું અવલોકન કરવાનું છે। હવે આપણે જે એ બી અને સી ત્રણ ગ્લાસ લીધા એમાંથી કયા ગ્લાસનું અંકુરણ સૌથી સારી માત્રામાં થયું તે આપણે જોવાનું છે। સૌપ્રથમ આપણે જોઈએ તો ગ્લાસ એના છોડને જુઓ તમે તો તેનું અંકુરણ એટલું બધું વધારે પડતું થયું નથી, થયું છે, કુદરતી ખાતર છે તેની અંદર એટલે અંકુરણ સારા પ્રમાણમાં જ થયું છે, પરંતુ વધુ માત્રામાં થયું નથી। ગ્લાસ બી જોઈએ તો તેનું અંકુરણ ગ્લાસ એ કરતાં થોડું વધારે છે એટલે કૃત્રિમ ખાતર જે આપણે ભેળવ્યું હતું તેની અસર વધુ દેખાય છે। ત્યારબાદ આપણે ગ્લાસ સી જોઈએ તો તેમાં અંકુરણ એટલી બધી ખાસ માત્રામાં થયું નથી, બહાર આપણને છોડ દેખાતા પણ નથી। આ પરથી આપણે એવું કહી શકીએ કે કુદરતી અને કૃત્રિમ ખાતરમાંથી કૃત્રિમ ખાતર સૌથી સારું છે, તેનો ઉપયોગ કરવાથી આપણને વધુ સારી રીતે પાક મળી રહે છે।
વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં તમે અભ્યાસ કર્યો વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે, કે તે લાલ અળસિયાની મદદથી બનાવવામાં આવે છે. લાલ અળસિયાનો સૌપ્રથમ ઉછેર કરવામાં આવે છે, તેના પૂરતો આહાર આપવામાં આવે છે, અને ત્યારબાદ તેનાથી જે ખાતર મળે છે તેનો ઉપયોગ કુદરતી ખાતર તરીકે કરવામાં આવે છે. હવે આપણે કૃત્રિમ ખાતર વિશે થોડીક માહિતી મેળવીએ. કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યથી સમૃદ્ધ હોય છે. વિશેષ પોષક દ્રવ્યો તેની અંદર આવેલા હોય છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં થાય છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન ક્યાં થાય છે? તો કારખાનાની અંદર. દાખલા તરીકે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ બધા છે એ છે કૃત્રિમ ખાતર કે જે કારખાનાની અંદર બનાવવામાં આવે છે. તેના ઉપયોગથી ખેડૂતને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત થાય છે. ઘઉં તથા મકાઈ જેવા પાકની સારામાં સારી ઉપજ પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે દર વખતે, દર વર્ષે અથવા તો જ્યારે બી પાક લઈએ ત્યારે કૃત્રિમ ખાતર અંદર આપ કરીએ તો તેના શું થાય? પોષક દ્રવ્યોનો નાશ થાય છે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તેથી એક રીતે કહીએ તો એવું પણ કરી શકાય કે જમીનમાં એક પાક ઉગાડ્યા બાદ અથવા તો બે વખત પાક ઉગાડ્યા બાદ તેને થોડા સમય માટે ખાલી રહેવા દેવામાં આવે, અથવા તો તેની અંદર કુદરતી ખાતર નાખીને નવો પાક ઉગાડવામાં આવે. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. કુદરતી ખાતર જે છે તેની મદદથી જે પાક ઉગાડીએ છીએ તો તેના ઉપયોગથી જમીનની જે ફળદ્રુપતા છે તેમાં વધારો થાય છે, જળ સંગ્રહની ક્ષમતામાં વધારો થાય છે. જળ સંગ્રહ એટલે પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક દ્રવ્યોની માત્રા પૂરતી થાય છે. તેનાથી જે પોષક દ્રવ્યો ખૂંટતા થયા તે પૂરા થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે, બીજી એક રીત પણ છે, એ જોઈએ. પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એટલે આજે ઘઉંનો પાક લીધો તો આવતા વર્ષે અન્ય પાક લેવાનો, ધારો કે કઠોળ લઈ શકાય કોઈ પણ. પહેલા ઉત્તર ભારતના ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા, એક સિઝનમાં એકલું કઠોળ ઉગાડતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. એક ઋતુમાં ફક્ત કઠોળ, કઠોળ એટલે ચણા છે, વાલ છે, મગ છે, કઠોળ કઠોળ ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં જેવો પાક ઉગાડતા હતા, જેથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તિ થઈ રહેતી હતી. જેથી જમીનની અંદર જે નાઇટ્રોજનની કમી થાય એની પૂર્તિ થતી હતી. આગલા ધોરણમાં તમે અભ્યાસ કર્યો છે કે છીંબીકુળની વનસ્પતિની મૂળગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયાનું સ્થાપન થાય છે અને તેથી વનસ્પતિનો વિકાસ સારી રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત જોઈએ. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે. કૃત્રિમ ખાતર એ શું છે? અકાર્બનિક ક્ષાર છે. કુદરતી ખાતર શું છે? તો કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે પ્રકૃતિમાંથી આપણને પ્રાપ્ત થાય છે, જે છાણ, માનવના નક્કામાં પદાર્થ તેમજ વનસ્પતિના અવશેષોમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિના અવશેષ એટલે કે સુકાયેલા પાંદડા હોય, તેના ડાળી ડાળખા હોય એ બધાથી. ત્યારબાદ કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ ક્યાં થાય છે? તો કારખાનામાં થાય છે. કુદરતી ખાતર તેનું નિર્માણ ખેતરમાં થઈ શકે છે. ખેતરમાં આપણે આગળ રીત જોઈએ કે ખેતરમાં ખાડો ખોદી અને નક્કામાં પદાર્થ એની અંદર નાખી દઈએ તો તેનું વિઘટન થઈને આપણને કુદરતી ખાતર પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થઈ શકતા નથી. એક સમય એવો આવે છે કે તેના જે પોષક દ્રવ્યો છે તેનો નાશ થઈ જાય છે અને કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો મળી રહે છે. કેમ? કારણ કે જે અવશેષો છે એ બધાનું જે વિઘટન થયું તેની મદદથી સારા પ્રમાણમાં એને સેન્દ્રિય પદાર્થો મળી રહે છે. કૃત્રિમ ખાતર વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. તેની અંદર શું હોય છે? નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ, કે જે જમીનને માટે ફળદ્રુપતા તેની વધારવામાં ઉપયોગ કરે છે. પરંતુ તેનો વધુ પડતા ઉપયોગથી તેની જમીનની ફળદ્રુપતાનો પણ નાશ થાય છે. કુદરતી ખાતર તેમાં વનસ્પતિ માટે પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. વનસ્પતિને જરૂરી જે પોષક દ્રવ્યો છે કે જે કેમિકલ્સ કહી શકીએ આપણે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, તેનું પ્રમાણ તેમાં ઓછું છે કુદરતી ખાતરમાં. મિત્રો, કુદરતી ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થાય છે અને તેની વાયુ વિનિમયની ક્ષમતામાં પણ વધારો થાય છે, એટલે અંદર હવા જાય અને જમીનની જે ફળદ્રુપતા વધારે છે તેમાં પણ વધારો થાય છે. જમીનની ફળદ્રુપતા વધારવામાં કુદરતી ખાતર સારી રીતે મદદરૂપ થઈ શકે છે. એટલે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર બંને એક રીતે તો સારા જ છે, પરંતુ એક સમયે તેનો ઉપયોગ કરવાનો ઘટાડવો પડે છે. પહેલાં સૌપ્રથમ કૃત્રિમ ખાતર લઈએ તો તેનો બે વખત પાક લીધા બાદ ત્યારબાદ કુદરતી ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે છે.
તો આપણે આજે કુદરતી અને કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધારી શકાય તેનો અભ્યાસ કરો. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.